ફરી એકવાર બ્રેકવાર આપનું સ્વાગત છે અને ચર્ચા કરી રહ્યા છે. દિવાળીના તહેવારમાં મોંઘવારી નડતર એક મોટો પ્રશ્ન બની રહી છે. ગૃહિણીઓના તમામ બજેટ ખોરવાયેલા દેખાઈ રહ્યા છે. જે પ્રમાણે ખરીદીની વાત કરીએ તો ખરીદી ક્યાંક ખરીદીમાં પણ કાપ મુકાયેલો દેખાય છે તહેવારોના સિઝનમાં. અને આ માટે જ અમે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે રૂઝાનજી અને પ્રકાશભાઈને. પ્રકાશભાઈ, જે પ્રમાણે આપણે અત્યારે ચર્ચા કરી હતા મોલ કલ્ચરની વાત કરી ક્યાંક અને જે પ્રમાણે વાત કરી સ્થાનિક બજારોની, પણ રૂઝાનજી હું આપણે પૂછવા માંગીશ કે જ્યારે ગૃહિણીઓ પહેલાના સમયની વાત કરું છું, પહેલાના સમયમાં જે પ્રમાણે આપણે વાત કરી કે પહેલાં ડબ્બા ભરીને મઠિયા છે, મગજના જે સાતું છે કે જે કોઈ પણ આઇટમ છે વધારે પડતી ઘરમાં બનાવાતી હતી, ને અત્યારે ગૃહિણીઓમાં ક્યાંક એનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો તૈયાર વસ્તુ ખરીદીનો ટ્રેન્ડ વધી રહ્યો છે, એના કારણે પણ ક્યાંક બજેટ ઉપર અસર દેખાઈ રહી છે. શું કહેશો આપ? સૌથી પહેલા ઓબ્વિયસલી જ્યારે આપણે પોતે ઘરમાં બનાવીએ છીએ આઈટમ, ત્યારે ઓબ્વિયસલી આપણને સસ્તી મળશે અને ઇટ ઇઝ મોર હેલ્ધીયર જે આપણે બહારથી ખરીદીએ છીએ. પણ અત્યારે મે બી બીકોઝ જે રીતના પ્રેશર્સ છે એટલે કલ્ચર એ બની ગયું છે કે હસબન્ડ વાઈફ બંને જોબ કરે છે. એવું નથી કે પેલી ઘરે વાઈફ સુવે છે અને કામ નથી કરતી, પણ હવે બંને જોબ કરતો એટલે બટ નેચરલ છે કે એ લોકો પાસે એટલી પછી તાકાત ન હોય કે પછી ઘરે આ બધા મઠિયાને બધું બનાવવા બેસે, ચોળાફલી મઠિયા બધી જે બી આઈટમો છે એના માટે. એટલે એ લોકો બહારથી ખરીદવા જાય છે. હવે જ્યારે બહારથી ખરીદવા જાય છે તો બટ નેચરલ છે કે આજે આપણે બધું ગણાયું. એક ચીજ બીજી બી ગણવાની ભૂલી ગયા કે આ બધા જે તમે ભાવ તો ઓછા કયા કે ભાઈ તેલના ભાવ ને ઓઇલ ને પેટ્રોલ ઓછું થયું, જે એક લિમિટ સુધી સાચું છે, પણ ખરી રીતે વધારે ઓછું થવું જોઈએ ઇફ યુ કમ્પેર વિથ ક્રૂડના જે ભાવ ઓછા થયા છે. પણ અત્યારે આપણે એ ચર્ચા ના કરીએ કારણ કે એ વિષય નથી. પણ જેટલા બી ભાવ ઓછા થયા છે પણ એ કન્વર્ટ નથી થયા કે એન્ડ યુઝર માટે, એન્ડ યુઝર ને નથી ફાયદો નથી થયો. એટલે હવે શું થાય છે કે કંઈક બી વધે, માની લો નાનું જણે કે અત્યારે આજે આ પલ્સર વધ્યા છે તો જ્યાં મટિયા છે ખાખરા બધા છે ચોળાફલી, તો એના માટે લોકો એમ કે છે કે ભાઈ વધ્યા છે એટલે ચોળાફલી ને એના ભાવ વધી ગયા. હવે એના લીધે શું થાય છે કે જયારે એના ભાવ વધે છે તેલના ભાવ વધે છે, એટલે બટ નેચરલ છે કે જે લઈ રહ્યા છે એક કિલોમાં જે રેટ મળતો એનાથી ઓછા, જે વધારે રેટ આવે એટલે લોકોએ ઓછું ખરીદવું પડે. અને એના લીધે હવે થાય તો શું કે મેન્ટલ ઇફેક્ટ થાય છે. મેન્ટલ ઇફેક્ટ એ થાય છે કે ભાવ વધ્યો ભાવ વધ્યો એટલે એક નેગેટિવિટી સ્પ્રેડ થાય છે કે ભાઈ હવે આટલા આપણે અફોર્ડ નથી કરી શકતા, આ નથી કરી શકતા. બીજી સાઈડ નું તો અત્યારે આપણે જોઈએ તો ડોલર ભયંકર વધી ગયો છે. આજે જો આ ડોલર 66.38 પ્લસ ચાલી ગયો છે, જે વચ્ચે 64 સમથિંગ હતું. એટલે આ રીતે બધી ચીજો સ્પાયરલી એટલી વધી રહી છે ને કશી ચીજ કંટ્રોલમાં નથી રહી. એટલે ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટ કે જે ગૃહિણીઓને, હવે આપણે ગૃહિણીની જે પર્ટિક્યુલર વાત કરીએ તો આના સિવાય અત્યારે આપણે ખાલી પલ્સીસની વાત કરીએ છીએ, આપણે વેજીટેબલ્સ તો ભૂલી ગયા છે સાહેબ. વેંગણા જેવી વેંગણું જેને પહેલા 5-10 રૂપિયા કિલો મળતું હતું, અત્યારે 60-70 રૂપિયા કિલો વેંગણું મળે છે સાહેબ. તો હવે હું તમને એટલે કહેવા માંગુ છું કે આ બધી ચીજને લીધે એ થયું છે શું કે જે ઇફેક્ટ આવે છે અને લોકો પછી અનહેલ્ધી ફૂડો ખાવા લાગે છે અને પછી ઓબ્વિયસલી બધું જ નેગેટિવ થઈ રહ્યું છે. એટલે આઈ મીન ફૂડ ઇન્ફ્લેશન ઇઝ વેરી ડેન્જરસ. રૂઝાનજી, આપને ખાસ પૂછવા માંગીશ કે પહેલાના સમયની વાત કરીએ, થોડા આપણે પાછળના સમયમાં જે છે એ વખતે લેન્ડલાઇનનો જમાનો હતો, ઘરમાં એક લેન્ડલાઇન રહેતું, એનું 180 રૂપિયા મહિનાનું ભાડું હતું, 2 મહિનાનું બિલ આવતું, 360 રૂપિયા મિનિમમ રેન્ટલ હતું અને વપરાશ કરીએ તો લગભગ 500-600 રૂપિયા જેવું ટેલિફોનનું બિલ આવતું હતું. એ વખતે 500-600 રૂપિયા અફોર્ડ કરવું મુશ્કેલ લાગતું હતું અને એ વખતે માતા પિતા કે ઘરના વડીલ બુઝુર્ગ જે પણ હોય તે બૂમો પાડતા હતા, મધ્યમ વર્ગની વાત છે, કે ખરેખર આ નથી પોસાતું, આ વધારે છે. જ્યારે અત્યારે લગભગ ઘરના 5 મેમ્બર હશે તો 5 પાસે 5 મોબાઈલ હશે, લેન્ડલાઇન લગભગ ગાયબ થઈ ગયા છે અને દરેકના ઇન્ડિવિડ્યુઅલ મોબાઈલ થઈ ગયા છે. આની પણ ક્યાંક અસર પડી રહી છે, જે પ્રમાણે મોતશોખ વધી રહ્યા છે, જે પ્રમાણેની વાત કરીએ વાહનો પણ પહેલાં એકાદ વ્હીકલ ઘરમાં રહેતું હતું, અત્યારે પ્રત્યેક વ્યક્તિ દીઠ એક એક વાહનની જરૂરિયાત ઊભી થઈ છે, છતાં મોંઘવારીની બૂમો પડાય છે. તો શું કહેશો આપે એ વસ્તુને લઈને? એને જે સાંકળીએ છીએ એક નેસેસિટી આવે અને એક લક્ઝરી આવે. હવે જેને કે એ જમાનામાં મોબાઈલો હતા નહીં ને ટેલિફોન વોઝ નોટ હેડ બિગર નેસેસિટી. હવે નેસેસિટી જેને કે તમે આની વાત કરો છો, હું તો આનાથી એક સ્ટેપ આગળ જઉં છું કે ઝોપડીઓમાં તમે જજો, ક્યાંય બી બોમ્બેમાં અમદાવાદમાં બી ઝોપડીઓની બહાર પેલું ડીશ એન્ટેના પડ્યું હશે કે પેલાને ભલે બે વખતની રોટલી નહીં મળતી હોય પણ એ ડીશ એન્ટેના રાખીને ટીવી કેબલ ટીવી તો એને જોવું જ જોઈએ. એટલે વોટ આઈમ ટ્રાઈંગ ટુ ટેલ યુ કે હવે લોકોને એ ચીજ નેસેસિટી લાગે છે. એટલે મોબાઈલ ઇઝ અ નેસેસિટી વિચ ટેક્સ કેર ઓફ ઓલ ધર અધર રિક્વાયરમેન્ટ અધર ધન કોલિંગ ઓલ્સો. એટલે હવે આપણે એ રીતે કમ્પેર કરશું તો યસ, યુ આર 100% રાઈટ કે લોકો 200-300-400 રૂપિયા, આટલા બધા 500 રૂપિયા લોકોનું બજેટ નથી. કારણ કે મને ખબર છે આ જે મિસ કોલ આપીને છોડે છે ને હેરાન કરે છે કે એ લોકોનું બજેટ માન 50-100 રૂપિયા પણ હોય છે, પણ હોય છે ખરા, યુ આર રાઈટ, એમાં કોઈ ડાઉટ નથી, પણ 50-100 રૂપિયા હોય છે. એટલે આ જે નેસેસિટી બની ગઈ છે એટલે માણસ એકવાર કદાચ ભૂખ્યું રહે, એકવાર આઈસ્ક્રીમ નહીં ખાય પણ એ મોબાઈલ તો વાપર્યા વગર છોડવાનો નથી. કારણ કે આઈસ્ક્રીમ બી આજની તારીખમાં એક કપ 40 રૂપિયાનો આવે છે, એક કેન્ડી 40 રૂપિયાની આવે છે, પણ એ ભલે નહીં ખાય પણ એ 40 રૂપિયાની મોબાઈલ પર વાત કરશે, આ મિસ કોલ આપીને હેરાન કરશે, એ અલગ સ્ટોરી છે. એટલે કમિંગ બેક ટુ આપણે અગર કમ્પેર કરીએ તો ફરી રિપીટ કરું છું કે જ્યારે મેં અત્યારે પહેલા કહ્યું કે
તમિલનાડુની જે પાપડ ઇન્ડસ્ટ્રી છે જે 750+ crore ની ઇન્ડસ્ટ્રી છે એમાં એટલું થયું ખાલી કે જે પાપડ ઇઝ નોટ સપોઝ ટુ બી અ નેસેસિટી કોઈકમાં છે પણ ઘણા લોકો માટે નેસેસિટી નથી એટલે ઇન્ડસ્ટ્રી 50% પર આવી ગઈ એટલે ઇટ ઇઝ ડિપેન્ડ કે લોકો આને કેટલું પોતાનું જયારે કે ફટાકડા લો હવે ફટાકડામાં ઓબ્વિયસલી લોકો એક લક્ઝરી તરીકે જોવે છે તો ઓબ્વિયસલી એ લોકો એનું ફટાકડાનું બજેટ છે દિવસે દિવસે લોકો ઓછું થતું જાય છે એટલે આપણે એ રીતે જોઈએ તો જયારે આ રીતે કમ્પેર કરશું પણ જયારે ફૂડની વાત કરશે બેઝિક ફૂડ જેને કે મને કહું તુવેર દાળ એક બેઝિક ફૂડ છે એ ગરીબોનું જમવાનું છે વેજીટેબલ એક જમવાનું છે જેનાથી હેલ્થ બને છે અગર આ જ બેઝિક ફૂડો દૂધ છે જેનાથી હેલ્થ બને છે આ જ બેઝિક ફૂડો લોકોને ના મળશે તો અલ્ટિમેટલી આપણે ક્યાં જઈ રહ્યા છીએ પ્રકાશભાઈ આપ ગુજરાત મર્ચન્ટ ચેમ્બરના પ્રેસિડેન્ટ છો શું કહેશો આપ જે પ્રમાણે વેપારી વર્ગની વાત છે અને ગ્રાહક જ્યારે ખરીદી માટે આવતો હોય છે ત્યારે આટલા બધા ભાવ કેટલી અસર દેખાતી હોય છે ભાવના વધારાને કારણે અને દિવાળીના તહેવારોની ખાસ વાત કરીએ તો પહેલાના સમયમાં જે ખરીદી થતી હતી અને અત્યારે કેટલો ફેર જોવા મળી રહ્યો છે બજારમાં અચ્છા પહેલાં જે ખરીદી થતી હતી એમાં જે પીવીએમ એક્ટ છે આપણા ત્યાં એક પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એટલે અત્યારે જે આપણે વાત કરીએ ભૌતિકવાદની કરી લક્ઝરીની કરી કે રિક્વાયરમેન્ટ જુદી દિશામાં એક સમાજ જઈ રહ્યો છે પણ પહેલાં જે ચાલતું હતું કે કોઈ પણ જીવન જરૂરી વસ્તુના ભાવ વધે તો એને પીબીએમ નીચે એની ધરપકડ થતી હતી હું ભલે વેપારીનું પ્રતિનિધિત્વ કરું છું પણ અત્યારે કોઈ પણ વેપારીને પીબીએમ નીચે અટક નથી કરતા એટલે આમાં સરકારની લિબર્ટી શું છે સરકારની પોલિસી શું છે એ ખબર નથી પડતી પણ આને કંટ્રોલ કરવા માટે પેટ્રોલ ડીઝલનામાં પણ બ્લેક માર્કેટિંગ થતું હતું સોયાબીનનું હમણાં તેલની વાત કરી સોયાબીનમાં પણ આ સટ્ટો ચાલે છે તો એ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટના કાયદોનું જે બુઠ્ઠું થઈ ગયું છે એને ફરીથી લાઈવ કરવાની જરૂર છે સરકારે અને સરકારે આને હવે ભૂલી ગયા છે કે ભાઈ થાય છે પ્રજા સહન કરે છે પીસાઈ રહી છે સરકારને કોઈ પડી જ નથી એને છે કે મને વોટ બેંક મળે છે મને સત્તા ઉપર 5 વર્ષ ટકી રહેવું છે અને પૈસા બનાવીને આપણે અહીંયાથી નિવૃત્ત થવાનું છે એ ભાવના જે છે રાષ્ટ્રની વફાદારી તરફની ભાવના છે એમાં ઉણપ દેખાઈ રહી છે પોલિટિશિયનોમાં અને રાષ્ટ્રભક્તિ જે છે એ અત્યારે એનું સૂર્યાસ્ત આવી ગયું છે તો પ્રકાશભાઈ શું સલાહ સૂચન કહી શકાય આપના થકીથી કે આપણા ચેનલના માધ્યમ થકીથી શું કહી શકો કે શા કારણથી મોંઘવારી વધી છે અને એને અટકાવવા માટેના કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ નક્કર જે ઠોસ કહી શકાય તેવા પગલાં કે જેના કારણે ક્યાંક જે ઇમ્પેક્ટ દેખાવી જોઈએ રિયલમાં એ દેખાઈ શકે એના માટેના કેવા પ્રકારના સલાહ સૂચન આપશો આપના મંતવ્ય પ્રમાણે એનો સલાહ સૂચન હું એવું કહીશ કે આમાં કોઈનો કોઈ કાયદાનો હથિયાર ઉગામવો જોઈએ અને એ કાયદાનો હથિયાર નહીં ઉગામીએ તો આના ઉપર કંટ્રોલ કરવું અંકુશ કરવું જો આપણો રૂપિયો જે છે જે રીતે ડોલરની વાત કરી તો રૂપિયો સતત નબળો થઈ રહ્યો છે ડોલરની સામે કે વિદેશી ચલણ સામે તો એ ગંભીર બાબત છે બીજી વસ્તુ એ છે કે આજે બેંકોમાં આ તમને વાત કરું કે નાના લોકો ડિપોઝિટ મૂકે છે 2 લાખ રૂપિયા જ્યારે બેંક ઉઠી જાય તો એને 1 લાખ રૂપિયા વીમા કવચ મળે છે તો 1 લાખથી વધારે એને મળતું નથી તો આ વીમા કવચ વધારીને 10 લાખ સુધી કરવું જોઈએ અત્યારે જે રીતે ઇન્ડેક્સ વધ્યું છે એ રીતે સરકારે વીમા કવચ પણ વધાર્યું નથી એટલે આ એક આ સુધારો અને પીબીએમ કાયદાનો ઉપયોગ કરવો જોઈએ કાયદો આપણને આપેલો આપણે વર્ષોથી કાયદો બનેલો છે પણ સરકાર એનો અમલ કરવામાં નિષ્ક્રિય છે અને ભાવ વધારાને ઉત્તેજન આપી રહી છે ભલે પહેલા સરકાર હતી એ પણ આપતી હતી પણ સાથે સાથે કાયદાનો ઉપયોગ પણ થતો હતો એ કાયદાનો ઉપયોગમાં સરકાર નિષ્ક્રિય થઈ ગઈ છે એટલે આ જે ગ્રહણીનું બજેટ છે કે મિડલ ક્લાસ વર્ગનું છે કે લોઅર ક્લાસ વર્ગનું છે એને ઇફેક્ટ આવી છે એની ખરીદ શક્તિ ઘટી છે રુજાજી આપ શું કહેશો સમગ્ર જે પ્રમાણે મોંઘવારી વધી છે દિવાળીના બજેટમાં ક્યાં કાપ મૂકવાની ફરજ પડી છે ગૃહિણીને શું કહેશો આપ અગર એઝ અ ગૃહિણી એઝ અ લેમન મારે કહેવું છે કારણ કે મારે હું એ બધું નથી એ તો જે ગવર્મેન્ટ હોય એનો પ્રોબ્લેમ છે કે એને કઈ રીતે એને કાપ મૂકવા કઈ રીતે એને કંટ્રોલ કરવાનું છે એઝ અ લેમન મને તો મારું જે દાળ રોટી શું કહેવાય દાળ રોટી સબ્જી જે મારે સારો રેટ જેનાથી મારું વ્યવસ્થિત ઘર ચલાવી શકું મારા માટે એ ઇમ્પોર્ટન્ટ છે પણ બીજું જસ્ટ કહેવા માટે કે અગર લેટર્સ એ ગવર્મેન્ટ કહે છે કે ભાઈ મારા કંટ્રોલમાં નથી આ જે બી બધું વચેટિયા જે બી બધું આખું સીન છે એટલીસ્ટ ગવર્મેન્ટ એટલું તો હેલ્પ કરી શકે છે ને કે એક્ઝેટ ઉપર ટેક્સીસ લેવી થાય છે જેને કે વેટ લાગતો હોય યા જે બીજા ટેક્સીસ લાગતા હોય તો એટલીસ્ટ એ કંટ્રોલમાં ગવર્મેન્ટ લઈ શકે તો એ જે 5-10-15% જે બચ્યા સાચા એટલે જેને કે રેસ્ટોરન્ટમાં જમવાનું વધી ગયું પણ તમે એટલીસ્ટ એ સર્વિસ ટેક્સ ઓછા કરી દો કારણ કે કમિંગ બેક ટુ અગર તમે આ રીતે ટેક્સેશન બી રાખશો આ બી રાખશો તેવી રાખશો તો માણસ કેટલો પીછાશે અને બીજું અગેન આઈ રિપીટ કે અગર લેટર્સ જે
હંમેશા આપણે હર હર વર્ષે આ કહેવાની વાત છે, હર ગવર્મેન્ટ આ કહે છે કે અગર વિલ હશે ગવર્મેન્ટ પાસે, જે કરવાનું વિલ, જે જે વિલથી આપણે આ નવી ગવર્મેન્ટ ચૂંટી છે, એ વિલથી અગર એ કામ કરશે તો 100% ઓછા થવાના છે સાહેબ. અમે કોઈ મોટી વાત જ નથી, પણ વિલની જરૂર છે, જીએસટી લાવવાની જરૂરિયાત છે. જે સમયનો ક્યાંક અભાવ છે રુજાનજી અને પ્રકાશભાઈ, આપે સમગ્ર ચર્ચા અને જે પ્રમાણેની ચર્ચા ચાલી એની અંદર ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ચર્ચા થઈ મોંઘવારીની, ક્યાંક દિવાળીનું બજેટ ખોરવાયું છે મહિલાને, ક્યાંક ખરીદીમાં દિવાળીના તહેવારોના સમયમાં કાપ મૂકવાની ફરજ પડી છે, અને જે સલાહ સૂચનની વાત કરી તો ક્યાંક પ્રકાશભાઈનું સૂચન એવું પણ હતું કે વીમા કવચમાં વધારો થવો જોઈએ. એનપીએ જે ડિફોલ્ટરો છે, મોટા મોટા બિઝનેસમેનો જે ડિફોલ્ટર થાય છે તેમના તરફ કોઈ પણ પ્રકારના પગલાં લેવાતા નથી, જ્યારે નાના લોકો જે છે, નાનો બિઝનેસ ક્લાસ છે, બિઝનેસ વર્ગ છે કે નાનો સામાન્ય માણસ છે, તે ક્યાંક અગર લોનમાં ડિફોલ્ટ થાય છે તો તેના પર આખરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તેમજ મોટા બિઝનેસમેનો ડિફોલ્ટર છે, ક્યાંક રાજકીય સંકલનનો અભાવ છે તેવી પણ ચર્ચા થઈ. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો.